જામનગરમાં તૈયાર થયું આંતરરાષ્ટ્રીય કક્ષાનું આયુર્વેદ રિસર્ચ સેન્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું વર્ચ્યુઅલ લોકાર્પણ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના વેરીફાઈડ એકાઉન્ટ પરથી પ્રોફાઇલ ફોટો હટાવવા પર ટ્વિટરે આપી સફાઈ, કહ્યું કોપીરાઇટ નીતિને જોતા લેવા પડ્યા પગલાં. દિવાળી પહેલા કોરોનાના વધ્યા કેસ, સતત બીજા દિવસે 1100થી વધુ નવા કેસ સામે આવ્યા, 6ના મોત, કુલ કેસ 1.84 લાખને પાર. કોરોનાકાળમાં પણ એએમસીનો ખેલ, દર્દીને ઝોન બહારની હોસ્પિટલમાં સારવાર નહીં, એસવીપીમાં હાઉસફુલ બતાવે અને ધકેલે છે અન્ય હોસ્પિટલમાં. અમદાવાદના પિરાણા અગ્નિકાંડમાં એનજીટીએ ફેક્ટરી માલિકને ફટકાર્યો 5 કરોડનો દંડ, ગેરકાયદે ચાલતી ફેક્ટરીના જવાબદારો સામે પગલાં ભરવા પણ આદેશ. ગિરનાર રોપવેની ટિકિટના ભાવ ઘટાડવા અવાજ થયો બુલંદ, 45 સંસ્થાઓએ દિવાળી બાદ જૂનાગઢ બંધ અને જેલ ભરો આંદોલનની ઉચ્ચારી ચમકી. તહેવારો સમયે એમસીનો મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં સપાટો, 50થી વધુ દુકાનોમાં દરોડા, 128 નમૂના થયા ફેલ. ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની હવે કરશે મરઘા ઉછેર, મધ્યપ્રદેશના ખેડૂતે 2000 બચ્ચા ખરીદવાનો આપ્યો ઓર્ડર.